નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્ત્વનો કાયદો અમલમાં મૂકેલ છે તો આજે આપણે આ વિડીયોમાં તેના વિશે વાત કરીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલ બે લાઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ આવી નવી માહિતીના વિડીયો મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક તો ખેડૂત મિત્રો ખેડૂતો માટે એક મહત્ત્વનો કાયદો આજથી અમલમાં મૂકવામાં આવેલ છે જેનું નામ છે ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ બે હજાર વીસ તો આ જમીન કાયદાની કેટલીક મહત્વની વિગતો આપણે જોઈશું તો ચાલો આપણે તેની વિગતો જઈએ ગુજરાતમાં જમીન પાડવાની પ્રવૃત્તિઓ ડામી દેવા કડક પ્રતિબંધ કાયદાનો આજથી અમલ શરૂ થયો છે તો આ પોસ્ટરમાં જણાવેલ છે કે ખેડૂતો ગ્રામીણ નાગરિકો અને કાયદેસરના જમીન માલિકોના હિતના રક્ષણ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ તો જે કાયદેસરના જમીન માલિકો છે તેઓ ખેડૂતો માટે તેમજ ગ્રામીણ નાગરિકો માટે આ એક મહત્ત્વનો સંકલ્પ કરતો જે કાયદો છે તે અમલમાં મૂકવામાં આવેલ છે ગેરકાયદેસર જમીન પચાવી પાડનારાઓ ભૂમાફિયાઓને દસથી ચૌદ વર્ષની કેદની સજા અને મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડની શિક્ષાની જોગવાઈઓ આ કાયદામાં કરવામાં આવેલ છે અને આ કાયદાનું નામ છે ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ બે હજાર વીસ જેની મહત્ત્વની જોગવાઈઓ આપણે જોતા જઈએ તો તેમાં સૌ પ્રથમ વાત કરીએ તો લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ અન્વયે મળતી ફરિયાદોની ચકાસણી માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવશે તો જે જિલ્લા લેવલે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ અન્વયે જે ફરિયાદો મળે તેની ચકાસણી માટે જિલ્લા લેવલે જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં એક કમિટીની રચના થશે અને તેમાં જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર ઉપરાંત શહેરી વિકાસ સત્તા મંડળના સી અને અધિક નિવાસી કલેક્ટર આ સમિતિના સભ્યો રહેશે ત્યાર પછી આગળ વાત કરીએ કે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજાના કિસ્સામાં જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકાર આપમેળે સુવો મોટો પગલા લેવાની સત્તા આપવામાં આવેલ છે તો સુઓ મોટો એટલે કે જો કલેક્ટરશ્રીને અથવા તેમના ધ્યાનમાં આવે કે આવી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો થયેલ છે તો તે બાબતે તેઓ પોતે તપાસ કરી અને પગલાં લેવાની સત્તા આ કાયદામાં આપવામાં આવેલ છે ત્યાર પછી વાત કરીએ તો આ કમિટીની બેઠક ફરજિયાતપણે દર પંદર દિવસે યોજાશે તો જે ગુજરાત લેન્ડ ગ્રેવિંગ પ્રોહિબિશન એક્ટ અન્વયે જે કમિટીની રચના થઈ તે કમિટીની બેઠક ફરજિયાતપણે પંદર દિવસે એક વખત યોજવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ કે તપાસના પ્રથમ તબક્કાથી જ દરેક સ્ટેજ માટે જે પ્રક્રિયાની સમયમર્યાદા છે તે નિશ્ચિત કરવામાં આવેલ છે એટલે કે જે વાઇઝ તેની સમયમર્યાદા નક્કી કરી દેવામાં આવેલ છે ત્યારબાદ જોઈએ કે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતાવાળી કમિટી સમક્ષ તપાસ અહેવાલ રજૂ થાય તેના એકવીસ દિવસમાં કમિટી નિર્ણય લેશે એટલે કે જે તપાસનો અહેવાલ રજૂ થશે તેના એકવીસ દિવસની અંદર આ કમિટી દ્વારા તે અંગેનો નિર્ણય લેવામાં આવશે અને ત્યારબાદ કમિટી એ નિષ્કર્ષ પર આવે કે આ ગુનો છે અને પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય જાહેર કરે ત્યારે એક સપ્તાહ એટલે કે સાત દિવસમાં ફરિયાદ નોંધાશે જ્યારે આ કમિટી એવું નક્કી કરે કે આ ખરેખર ગુનો છે અને પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય જાહેર થાય તેના એક સપ્તાહ એટલે કે સાત દિવસની અંદર તે અંગેની એફઆઈઆર એટલે કે ફરિયાદ નોંધવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ કે ફરિયાદ એટલે કે એફઆઈઆર નોંધાય તેના ત્રીસ દિવસમાં સંપૂર્ણ તહોમતનામું આ કાયદાના અમલ માટેની ખાસ અદાલત અથવા સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવાનું રહેશે અને આ કાયદા અન્વયે ગુનાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષક એટલે કે ડીવાયએસપી દરજાના અધિકારી કરશે તો આ તપાસ જે નાયબ પોલીસ અધિક્ષક આગળ જોઈએ કે કેસના ના ઝડપી નિકાલ ગુનેગારોને કડક સજા અને અસરગ્રસ્ત નિર્દોષ વ્યક્તિને યોગ્ય વળતર માટે વિશેષ અદાલતો શરૂ કરવામાં આવશે અને આ વિશેષ અદાલતો સમક્ષ ચલાવવામાં આવનાર કેસોને વધુમાં વધુ છ મહિનામાં નિકાલ કરાશે તો આ વિશેષ અદાલતોને દીવાની તેમજ ફોજદારી એમ બંને અદાલતોની સત્તા આપવામાં આવશે અને આ છ મહિનામાં તેઓ તે કેસનો નિર્ણય લેશે ત્યાર પછી આગળ જોઈએ કે જે વ્યક્તિ પર જમીન પચાવી પાડવાનો આરોપ મૂકવામાં આવ્યો હોય તેણે આવી જમીન પોતે પચાવી પાડી નથી તેવું કોર્ટ સમક્ષ સાબિત કરવું પડશે હવે જે કોઈ વ્યક્તિ સમક્ષ એટલે કે વ્યક્તિ પર જે આરોપ મૂકવામાં આવેલ હશે તો તે વ્યક્તિએ પોતે સાબિત કરવું પડશે કે તે પોતે જે તે જમીન પચાવી પાડી નથી અને તે પોતે વ્યક્તિએ કોર્ટ સમક્ષ એવું સાબિત કરવું પડશે કે પોતે તે જમીન પચાવી પાડેલ નથી જેથી કરી અને કેસ ઝડપથી પુરવાર કરવામાં વેગ આવશે અને જમીન ખરીદનારે ખરીદી માટેને નાણાકીય સ્ત્રોત પોતાની આવકમાંથી ઊભા કરેલા હોય તેવું સાબિત કરવાનું રહેશે હવે જ્યારે કોઈ જમીન ખરીદે તો તે જમીન ખરીદી માટેની જે નાણાકીય સ્ત્રોત છે તે પોતાની જે આવકના સાધનો છે તેમાંથી ઊભા કરેલ છે એવું તે પોતે વ્યક્તિએ સાબિત કરવાનું રહેશે ત્યાર પછી હવે આપણે તેની જે સજા અંગેની કડક જોગવાઈઓ છે તો તે જોગવાઈઓ જોઈએ તો કાયદામાં કડક સજાની જોગવાઈઓ કરવામાં આવેલ છે ત્યારબાદ આગળ વાત કરીએ તો જે મિલકતો હોય તેની જંત્રી કિંમત સુધીની દંડની શિક્ષાની પણ જોગવાઈ કરવામાં આવેલ છે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ સરકારી અર્ધ સરકારી સંસ્થાની જમીન જાહેર સાહસોની જમીન ધાર્મિક સખાવતી સંસ્થાની જમીન તેમજ ખાનગી જમીનોને લાગુ પડશે તો આ તમામ વ્યક્તિઓને જે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ છે તેની જોગવાઈઓ લાગુ પડશે ત્યારબાદ જમીન પચાવી પાડનાર મદદગીરી કરનાર ગેરકાયદેસર કબજા લેવા માટે નાણાકીય સહાય કરનાર ગુનાઈત ધાક ધમકીથી ભાડું વળતર કે બીજા ચાર્જ વસૂલ કરનાર કાયદેસરના અધિકાર વગર કબજા ભોગવટા હક પટ્ટો લાયસન્સ કબૂલાત તબદીલી કે વેચાણ ઊભા કરનાર વ્યક્તિઓને સજા થઈ શકશે તો આમ આ આવા પ્રકારની જે કંઈ કામગીરી કરશે તેઓને આ સજા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે અને કોઈ વ્યક્તિ સમૂહ અથવા તો મંડળ એસોસિએશન કંપની કે સંસ્થાઓ પણ આ જોગવાઈઓ હેઠળ ગુનેગાર હોઈ શકે છે તો આ પ્રમાણેની જે ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ બે હજાર વીસની જે જોગવાઈઓ છે અને તેમાં આવી કડક સજાઓની જોગવાઈઓ પણ કરવામાં આવેલ છે જેથી આ એક્ટથી સામાન્ય માનવીને ઝડપી અને યોગ્ય ન્યાય તથા કસૂરવાર ભૂમાફિયાઓને કડક સજા મળશે તેવું જે આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા આ જાહેરાત કરવામાં આવેલ છે અને આ કાયદો આજથી અમલમાં બનેલ છે તો જ્યારે આ કાયદાનું નોટિફિકેશન આપણી પાસે આવી જશે તો તે અંગે વધુ વિગતવાર માહિતીનો એક અલગથી વિડીયો બનાવવા પ્રયત્ન કરીશું તો જો તમને મારી આ માહિતીનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ